સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય, આત્મીય યુવા મહોત્સવની જય જય જય. આત્મીય પ્રીમિયર લીગ સેકન્ડ સિઝન છે અમારી, અને આ સિઝનમાં 26 ટીમે ભાગ લીધો છે અને 260 પ્લેયર્સ પાર્ટિસિપેટ કર્યા છે, અને ટોટલ વિથ વોલિયન્ટર્સ 300 પાર્ટિસિપન્ટ્સ છે, અને 100 જેટલા ઓડિયન્સ અમે એક્સપેક્ટ કરીએ છીએ. એટલે ટોટલ 2 દિવસની અંદર 800 થી 1000 ભક્તો આવીને વયા જશે. 26 ટીમ છે, 26 ટીમને અમે 4 ગ્રુપની અંદર ડિવાઈડ કર્યા છે. 2 ગ્રુપની અંદર 7-7 ટીમ છે અને બાકી 2 ગ્રુપની અંદર 6-6 ટીમ છે, અને દરેક ટીમ મિનિમમ 3 મેચ રમશે, મિનિમમ 3 મેચ રમશે અને પછી આગળ વધશે. અને એક મેચ 5 ઓવરની છે, અને એવી ટોટલ 55 મેચ થશે 2 દિવસની અંદર. બધા દહીસરના એરિયાના છે, બધા જ ભણતા અને પ્રોફેશનલ યુવકો છે. આમ આખા દહીસરમાં ઓલઓવર 1000 યુવકો સભા ભરે છે, એમાંથી 101 દીકરા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, 75 જેટલા કંપની સેક્રેટરી છે, 50-1 દીકરા MBA છે, 125 જેટલા એન્જિનિયરિંગ કરે છે, અને 10-15 દીકરાઓ ડૉક્ટરીનું ભણે છે. અને આપણે ત્યાં ઘણા બધા સેલ્ફ એમ્પ્લોયડ હાઈલી પ્રોફેશનલ દીકરાઓ બી છે જે એવરી વીક સભા ભરે છે. મેસેજ તો મારા એવું છે કે આખા વર્લ્ડની અંદર આપણે જોવા જઈએ તો યુવાનો ગેરમાર્ગે જઈ રહ્યા છે. અત્યારે નેગેટિવિટીનો એટલો બધો પ્રવાહ છે કે એને પોઝિટિવમાં કરવા માટે કેટલા પણ મોટિવેશનલ સ્પીકર્સ આવે પણ એ ટેમ્પરરી ઇફેક્ટ આવે છે. એટલે અમારા સ્વામીજી કહે છે કે ભાઈ, એક અઠવાડિયાનો એક દિવસ તમે 1 કલાક જો સભા ભરશો તો પોઝિટિવિટી આવશે. તો એ પોઝિટિવિટીમાં અમને શું શીખવાડે કે ભાઈ, એકબીજા સાથે મનુષ્ય ભાવ નહીં, કોઈની સાથે વેરઝેર નહીં, અને આત્મીયતાનો મેસેજ આપે. આત્મીયતા એટલે એક ટાઈપની એક યુનિટી કહેવાય. પણ આ યુનિટીની અંદર કેવું હોય કે ભાઈ, સુખે સુખ્યા અને દુઃખે દુઃખ્યા, એમ કે એના માટેનું આયોજન છે. તો અત્યારે અમે લોકો જે રમી રહ્યા છીએ અહીંયા APL, તો કોઈ જીતવા માટે નથી રમતું ને કોઈ હારવા માટે નથી રમતું, બધા એક આત્મીયતા માટે જીતો, બધા જ વિન છે એમ, કે જેટલા પણ રમશે એ બધા વિન જ થવાના છે, એક એ હેતુથી જવાના છે. બીજું, સ્વામીજી અમારા એવું કહે છે, હરિપ્રસાદ સ્વામીજી, કે યુવાનો જો ભણશે નહીં તો હવે આગળ એવો દેશ, એક દેશ એવો થઈ જવાનો છે કે એમાં બધા જ નુકસાન થશે એમ, કે ગમે તેટલો પૈસાવાળો બાપ હોય પણ જો ભણશે નહીં તો એ દીકરો નુકસાન જ કરશે. તો ભણવા માટેનું જે હેતુ છે એ બહુ જોરદારનું છે. એટલે બધા જ અમે લોકો સમજો 10th સ્ટેન્ડર્ડથી અમે લોકો સભા ચાલુ કરીએ છીએ, તો જે ભણતા ન હોય તો એ ભણવા માટેનું એક મોટિવેશન આપે છે. ઘણી બધી જગ્યાએ દાન ધર્મ થતા હોય છે, પણ અમે લોકો એક એવું વિચારીએ છીએ કે સૌથી મોટું દાન તો વિદ્યાદાન છે. તો જો બધાને એક માર્ગે લઈ જશું વિદ્યા માટેનું, તો એક રોકેટને જેવી રીતે અગ્નિની જરૂર હોય ને સ્પાર્કની જરૂર હોય, એવી રીતે અમારા સ્વામીજી એક અગ્નિ અને સ્પાર્કનું જ ઓલું કરે છે, પ્રજ્વલિત કરે છે, અને એના લઈને બધા રોકેટની જેમ ભાગી રહ્યા છે. અત્યારે અમારે ત્યાં નહીં નહીંતર IAS અને IPS માટે પણ તૈયારી કરી રહ્યા છે, PhD માટે 15-20 યુવકો ટ્રાય કરી રહ્યા છે. તો જેટલું ભણશે એટલું સક્સેસ છે, એટલી પોઝિટિવિટી છે. તો ભણવામાં એટલું બધું અમે લોકો એંગ્રોસ કરી નાખે છે કે બહારની નેગેટિવિટી અમને સ્પર્શ નથી કરી શકતી. એટલે આ એક મોટા મોટું હેતુ છે. વર્ષમાં એક વખત આ આયોજન હોય. હા, અમારું આ એક ક્રિકેટ, ઘણી જગ્યાએ એવું માહોલ હોય છે કે ભાઈ, જે સભા ભરે એટલે આધ્યાત્મિક માર્ગમાં જાય તો સાધનાની માર્ગ કહેવાય, એમાં તો સાધના જ કરવી પડે. પણ અમે લોકો એવું નથી માનતા, અમે લોકો એવું માનીએ છીએ કે સાધનાની સાથે સાથે એક એન્ટરટેનમેન્ટ પણ હોવું જોઈએ. અને એન્ટરટેનમેન્ટ પણ કેવું, જે કહીને કે ભગવાન જ્યારે ધરતી પર આવ્યા અને એક આયોજન લઈને આવ્યા કે આત્મીયતાનો, આનંદનો, તો એ સહજ આનંદ અને આત્મીયતા બેઉ મળીને એક આયોજન થાય એની માટેનું આત્મીયતા ક્રિકેટ, આત્મીય પ્રીમિયમ લીગ છે. એની અંદર તમે જોશો અહીંયા તો બધા આનંદ છે, કોઈ જીતશે તો પણ કાંઈ વાંધો નહીં આવે, અને જો હારશે તો પણ એ લોકોને ચીયર અપ કરશે. એટલે આનાથી અમને ઘણું બધું ફાયદો થાય છે.